વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય પોઈન્ટ પાંચ એમાં પહેલા પ્રશ્નની વાત કરીએ. આપેલી સંખ્યાઓનું સમ્ય અને અસમ્ય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. બરાબર, અત્યાર સુધી આપણે જે સંખ્યાઓ જોઈ એમાં આપણને માત્ર એક જ સંખ્યા આપેલી હતી અને પૂછવામાં આવતું હતું કે આ સમ્ય સંખ્યા છે કે અસમ્ય. હવે આ દાખલામાં આપણે જે સંખ્યાઓ જોઈશું એ દાખલાઓમાં આપણને સંખ્યાઓ એ મળશે કે જેમાં સમ્ય સંખ્યા પણ હશે અને અસમ્ય સંખ્યા હશે. તો આપણે કેવી રીતે નક્કી કરીશું કે આ સંખ્યા સમ્ય કહેવાય કે અસમ્ય? તો એ નક્કી કરતા પહેલા આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીએ કે મિત્રો, કોઈ પણ અસમ્ય સંખ્યા સમ્ય સંખ્યા સાથે ભાગાકાર, ગુણાકાર, સરવાળો કે બાદબાકી, બરાબર છે, આ ચારે બેઝિક ક્રિયાઓ છે આપણી ગણિતની. એ રીતે કોઈ પણ સમ્ય સંખ્યા સાથે અસમ્ય સંખ્યા જોડાયેલી હોય, સાદુરૂપ આપતા આપણને જો આ સંખ્યા જોડાયેલી જોવા મળે અસમ્ય સંખ્યા, તો એ આખી આખી સંખ્યા આપણી કેવી થઈ જશે? અસમ્ય થઈ જશે. તો મિત્રો, આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. અને આ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે આ પહેલા પ્રશ્નનો જવાબ આપીએ. તો અહીંયા આપણે જોઈશું તો પહેલો પ્રશ્ન, બે માઇનસ વર્ગમૂળમાં પાંચ, આ આપણી સમ્ય સંખ્યા અને આ અસમ્ય. અસમ્ય સંખ્યા સમ્ય સંખ્યા સાથે બાદબાકીના સ્વરૂપમાં જોડાયેલી છે, તો આ આપણું શું થઈ જશે? અસમ્ય સંખ્યા થઈ જશે. ના, કેવી થશે? અસમ્ય. ત્યાર પછી આ બીજી વાત, બીજો પ્રશ્ન, બરાબર. તો ત્રણ વત્તા વર્ગમૂળમાં માઇનસ ત્રેવીસ, સોરી, ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રેવીસ માઇનસ વર્ગમૂળમાં ત્રેવીસ. હવે અહીં તમે જોશો તો આ તમે સીધે સીધું જો સાહેબ, અહીં બાદબાકીમાં આ સમ્ય અને અસમ્ય જોડાયેલી છે, આપણે અસમ્ય કહી દીધી. તો અહીં આગળ પણ અસમ્ય સંખ્યા જોડાયેલી છે, સરવાળામાં પણ જોડાયેલી છે, બાદબાકીમાં પણ જોડાયેલી છે. તો આ સંખ્યા પણ આપણી કેવી થઈ જાય? તો કે અસમ્ય. ના, એવું નથી મિત્રો. આપણે સૌ પ્રથમ સાદુરૂપ આપવાનું, સાદુરૂપ આપતા અંતે જે સંખ્યા વધે, બરાબર છે, એના આધારે આપણે નક્કી કરીશું કે સમ્ય છે કે અસમ્ય. તો આને આપણે સૌથી પહેલા કૌંસ છોડી લઈએ તો ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રેવીસ માઇનસ વર્ગમૂળમાં ત્રેવીસ. હવે વર્ગમૂળમાં પ્લસ વર્ગમૂળમાં ત્રેવીસ અને માઇનસ વર્ગમૂળમાં ત્રેવીસ બંને ઉડી જશે, બરાબર. તો આપણી પાસે શું વધશે? ત્રણ. અને જાણીએ છીએ મિત્રો, ત્રણ કેવી સંખ્યા કહેવાય? સમ્ય સંખ્યા, બરાબર છે. તો આપણે આ રીતે આગળ વધવાનું, સાદુરૂપ આપી દેવાનું અને પછી નક્કી કરવાનું કે હવે આની અંદર કોઈ સમ્ય સંખ્યા, સોરી, હવે આની અંદર કોઈ અસમ્ય સંખ્યા દેખાય છે? જો અસમ્ય સંખ્યા દેખાતી હોય તો પછી આપણે એને, બરાબર, અસમ્ય કહીશું. બાકી શું કહેવાય? સમ્ય સંખ્યા. એ જ રીતે અહીં આગળ, તો બે ગુણ્યા વર્ગમૂળમાં સાત ભાગ્યા વર્ગમૂળ સાત. આ એકચ્યુઅલી શું છે? તો કે બે ગુણ્યા વર્ગમૂળમાં સાત ભાગ્યા વર્ગમૂળમાં સાત. વર્ગમૂળમાં સાત અને વર્ગમૂળમાં સાત ઉડી ગયા, આપણી પાસે શું વધ્યું? બે. તો બે કેવી સંખ્યા છે? ખૂબ સરળતાથી કહી શકીશું આપણે, સમ્ય સંખ્યા, બરાબર. હવે ચોથો દાખલો, એક ભાગ્યા વર્ગમૂળમાં બે, અંશમાં એક છે જે સમ્ય સંખ્યા છે, છેદમાં વર્ગમૂળમાં બે છે, આ અસમ્ય છે. આનું આપણે સાદુરૂપ આપવા જઈએ તો કોઈ સાદુરૂપ આવશે નહીં, બરાબર. તો સમ્ય સંખ્યાનો અસમ્ય સંખ્યા સાથેનો ભાગાકાર એ આપણને શું આપશે? તો કે અસમ્ય સંખ્યા. આ શું થશે? અસમ્ય થશે, બરાબર છે. પાંચમો દાખલો, બે ગુણ્યા પાઈ, બે ગુણ્યા પાઈ, ટુ પાઈ એટલે શું છે? તો કે બે ગુણ્યા પાઈ. હવે બે ગુણ્યા પાઈ, પાઈ ની કિંમત કેટલી છે? તો પાઈ આપણે જાણીએ છીએ કે પાઈ જે છે એ પાઈ આપણો કેવો છે? અસમ્ય સંખ્યા. ત્રણ પોઈન્ટ એક ચાર એક પાંચ છે અનંત સુધી, બરાબર છે. તો આ સંખ્યા આપણી કેવી છે? તો કે આ સંખ્યા આપણી અસમ્ય છે. તો અસમ્ય સંખ્યાનો સમ્ય સંખ્યા સાથેનો ગુણાકાર, બરાબર છે, આ સાદુરૂપ જ છે. આનાથી વિશેષ આપણે કોઈ સાદુરૂપ આપી શકતા નથી. તો અસમ્ય સંખ્યાનો સમ્ય સંખ્યા સાથેનો ગુણાકાર હંમેશા કેવો થાય? અસમ્ય થાય. હંમેશા કેવો થાય? અસમ્ય થાય, બરાબર. તો આ આપણો પહેલો પ્રશ્ન હતો. હવે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. સાદુરૂપ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ, બીજા કૌંસમાં બે વત્તા વર્ગમૂળમાં બે. અહીં આગળ આપણને બે કૌંસનો ગુણાકાર આપેલો છે. આપણે આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો કેવી રીતે આપીશું? તો આ કૌંસ આપણે ખોલવો પડશે, બરાબર. શું કરીશું? તો કે ત્રણનો પહેલા આખા કૌંસ સાથે ગુણાકાર અને પછી વર્ગમૂળ ત્રણનો આખા કૌંસ સાથે ગુણાકાર. તો આપણે આગળ વધીએ સ્ટેપ વાઇઝ, બરાબર. તો ત્રણ ગુણ્યા કૌંસમાં બે વત્તા વર્ગમૂળમાં બે, પછી શું છે? તો કે વત્તા. ત્રણ પછી શું છે? વત્તા. પછી તો કે વર્ગમૂળમાં
ત્રણ, તો વર્ગમૂળ ત્રણ નો પણ આખા કૌંસ સાથે ગુણાકાર, તો કે બે વત્તા વર્ગમૂળમાં બે. હવે શું કરવાનું? તો કે હવે આ કૌંસ ખોલી નાખો. તો આ કૌંસ કેવી રીતે ખોલવાનું? તો કે ત્રણ ની અંદર ગુણી કાઢો, તો ત્રણ ને બે ની સાથે ગુણવાના અને ત્રણ ને વર્ગમાં બે બે સાથે ગુણવાના, વત્તા વર્ગમાં ત્રણ ને બે સાથે ગુણવાના અને વર્ગમાં ત્રણ ને વર્ગમાં બે સાથે ગુણવાના. શું આવશે જોઈએ મિત્રો? તો ત્રણ ગુણ્યા બે, ડાયરેક્ટ લખીએ છીએ, ત્રણ ગુણ્યા બે કેટલા થશે? છ. વત્તા ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે, તો ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે વત્તા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બે, એટલે આપણે એને કેવી રીતે લખીશું? તો કે બે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ, બે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે, વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે. શું થશે મિત્રો? તો છ વત્તા ત્રણ વર્ગમૂળમાં બે વત્તા બે વર્ગમૂળમાં ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે, બરાબર. તો બંનેનો શું થઈ જશે? ગુણાકાર. બંને વર્ગમૂળ કેવા થઈ જશે? ભેગા થઈ જશે. તો શું થશે? ત્રણ ગુણ્યા બે, ત્રણ ગુણ્યા બે એટલે વર્ગમૂળમાં છ, ત્રણ ગુણ્યા બે એટલે વર્ગમૂળમાં છ. તો આ આપણું સાદુરૂપ થયું મિત્રો. આગળ વધીએ આપણે બીજા દાખલા તરફ. ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ, બીજા કૌંસમાં ત્રણ માઇનસ વર્ગમૂળમાં ત્રણ. અહીં આપણે જો ધ્યાનથી જોઈશું તો આપણને શું મળે છે? તો કે આ બંને સંખ્યાઓ સરખી છે અને આ બીજી સંખ્યા પણ કેવી છે? સરખી. બંને કૌંસમાં પહેલી સંખ્યા સરખી અને બીજી સંખ્યા સરખી, વચ્ચે એકમાં પ્લસ નિશાની, બીજામાં માઇનસ નિશાની. તો અહીં આગળ આપણે તરત જ ખ્યાલ આવે કયું સૂત્ર આવશે. તો આપણે જાણીએ છીએ એક કૌંસમાં પ્લસ હોય અને બીજા કૌંસમાં માઇનસ હોય, તો એટલે કે એ પ્લસ બી, બીજા કૌંસમાં એ માઇનસ બી. તો એને આપણે કેવી રીતે લખીએ છીએ? તો કે પહેલા પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, પહેલું પદ વત્તા બીજું પદ, બીજા કૌંસમાં પહેલું પદ ઓછા બીજું પદ. તો આપણે કેવી રીતે લખીએ છીએ? તો કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો એ જ રીતે અહીં આગળ પહેલું પદ વત્તા બીજું પદ અને બીજા કૌંસમાં પહેલું પદ ઓછા બીજું પદ, તો શું થશે મિત્રો? તો કે પહેલા પદનો વર્ગ, પહેલું પદ એટલે કયું? તો કે ત્રણ. તો કે ત્રણનો વર્ગ, આ રીતે ત્રણનો વર્ગ ઓછા માઇનસ વર્ગમૂળમાં ત્રણ બીજું પદ, બરાબર. બીજું પદ તો બીજા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં ત્રણ અને એનો વર્ગ. ત્રણનો વર્ગ કેટલો થાય મિત્રો? બરાબર. તો કે નવ. અને અહીં આપણે જોઈએ વર્ગમૂળમાં ત્રણ અને એનો વર્ગ, બરાબર છે. તો વર્ગમૂળનો વર્ગ, વર્ગમૂળનો વર્ગ આવે ત્યારે આ વર્ગ, જ્યારે વર્ગમૂળનો વર્ગ હોય ત્યારે વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જાય. તો વર્ગમૂળનો વર્ગ એટલે કે સંખ્યા પોતે એટલે કે ત્રણ. નવ ઓછા ત્રણ એટલે કેટલા આવશે? તો કે છ, બરાબર. આ ધ્યાન રાખજો મિત્રો, વર્ગ અને વર્ગમૂળ બંને એક સાથે આવતા હોય બરાબર ત્યારે વર્ગ પણ નીકળી જશે અને વર્ગ પણ નીકળી જશે અને વર્ગમૂળ પણ નીકળી જશે, સંખ્યા પોતે રહેશે, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાંથી આગળ વધીએ મિત્રો ત્રીજા દાખલા તરફ. પાંચ વત્તા વર્ગમૂળમાં બે, વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં બે, આખા કૌંસનો વર્ગ. તો એને આપણે કેવી રીતે જોઈશું? તો ફરીથી પાછું સૂત્ર આપણી પાસે આવે છે, સૂત્રો થોડાક આવે છે અને થોડાક મગજમાં રાખજો અને નોંધતા રહેજો. જાણીએ છીએ મિત્રો આપણે કયું સૂત્ર છે? તો કે એ વત્તા બી નો વર્ગ, આપણે અગાઉ પણ આનો ઉપયોગ કર્યો છે. એ વત્તા બી ના વર્ગનું સૂત્ર શું થશે? તો કે પહેલા પદનો વર્ગ વત્તા બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, બરાબર ને. એ વત્તા બી નો વર્ગ અથવા તો એ ઓછા બી નો વર્ગ હોય બરાબર, તો આપણે શું કરીએ છીએ? તો કે પહેલા પદનો વર્ગ, અહીં વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા, બરાબર. અહીં વત્તા છે તો વત્તા લઈએ, તો વત્તા બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો એ રીતે અહીં જોઈએ તો પ્રથમ પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં પાંચ નો વર્ગ વત્તા બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બીજું પદ એટલે કયું છે આપણું? વર્ગમૂળમાં બે. તો કે બીજા પદનો વર્ગ. ફરીથી મિત્રો આપણી પાસે આવ્યું એ જ રીતે કહ્યું હતું,
बराबर, वर्गमूल अने वर्ग बने एक साथ आता है तो संख्या पोते आवी जाए। तो अहीं शुं छे, वर्ग वर्गमूल छे अने वर्ग छे तो संख्या पोते। बराबर, फरीथी हवे आगळ वधीए तो बे कौंसमां वर्गमूळमां पांच वर्गमूळमां बे तो बंने वर्गमूळ छे तो बंने भेगा थई जशे तो के वर्गमूळमां पांच गुण्या बे केटला थई जशे दस, वत्તા અહીં ફરીથી પાછું આવ્યું વર્ગમૂળ અને વર્ગ, તો વર્ગમૂળ અને વર્ગ હોય તો નીકળી જશે સંખ્યા પોતે રહેશે, શું આવશે બે, પાંચ વત્તા બે કેટલા થાય તો કે સાત। બરાબર, આ બંને સંખ્યાઓ સમય સંખ્યાઓ છે, બંનેનો સરવાળો થઈ શકે। બરાબર, તો પાંચ વત્તા બે એટલે સાત, વત્તા બે વર્ગમૂળમાં દસ, તો આપણો જવાબ થયો મિત્રો। તો અહીંયા આગળ આજ આપણો જવાબ છે, અહીંયા આપણો જવાબ છે, બરાબર અહીંયા આગળ આપણો જવાબ છે। એ રીતે આગળ વધીએ ચોથા પ્રશ્ન ઉપર, તો ચોથો પ્રશ્ન શું કહે છે જોઈએ મિત્રો। બીજો પ્રશ્ન તો અહીં રિપીટ થાય છે, બરાબર છે, એ જ પ્રકારનો પ્રશ્ન છે। અહીં પહેલા પ્લસ હતું, અહીં માઇનસ છે, બરાબર, અહીં બીજું માઇનસ હતું, અહીં બીજું પ્લસ છે, બાકી બંને સંખ્યાઓ સેમ, પ્રથમ પદ સરખું છે, બીજું પદ સરખું છે, એક કૌંસમાં માઇનસ છે તો બીજા કૌંસમાં પ્લસ છે, તો આમાં શું કરીએ છીએ આપણે તો કે એ નો વર્ગ માઇનસ બી નો વર્ગ હે ને, સૂત્ર આપણે કહ્યું છે તો કે એક કૌંસમાં પ્લસ હોય અને બીજા કૌંસમાં માઇનસ હોય તો આપણે શું કરીએ છીએ તો કે પહેલા પદ નો વર્ગ માઇનસ બીજા પદ નો વર્ગ, આવું કરીએ છીએ આપણે। તે પ્રમાણે જોઈએ અહીંયા આગળ તો શું થશે તો કે વર્ગમૂળમાં પાંચ, પહેલું પદ કયું વર્ગમૂળમાં પાંચ એનો વર્ગ માઇનસ બીજું પદ કયું તો કે વર્ગમૂળમાં બે એનો વર્ગ, તો વર્ગ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે સંખ્યા પોતે, વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે સંખ્યા પોતે, પાંચ ઓછા બે કેટલા આવશે ત્રણ, પાંચ ઓછા બે કેટલા આવશે ત્રણ, તો આ આપણો ફાઈનલ આન્સર થયો। બરાબર, તો આ રીતે આપણો સ્વાધ્યાય 1.5 નો બીજો પ્રશ્ન સાદરૂપ આપું એ અહીંયા આગળ પૂરો થાય છે મિત્રો। હવે આ વર્ગ અને વર્ગમૂળ, વર્ગમૂળ અને વર્ગ આ બંને નીકળી કેવી રીતે જાય એની આપણે આગળ ઘાતાંકના નિયમોની વાત કરીશું, એ વખતે ચર્ચા કરીશું, હાલ હું આની ચર્ચા લેતો નથી, આ ધ્યાનમાં રાખજો। બરાબર, હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ ઉપર મિત્રો। હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 1.5 એનો ત્રીજો પ્રશ્ન, યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિઘ સી અને તેના વ્યાસ ડી ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે પાઈ બરાબર સી ભાગ્યા ડી, તે વિરોધાભાસી છે કારણ કે પાઈ એ અસમ્ય સંખ્યા છે, આ વિરોધાભાસ નો ઉકેલ કેવી રીતે લાવશો? મિત્રો, આપણે બધાને ખબર છે કે પાઈ એટલે કે વર્તુળનો પરિઘ ભાગ્યા એનો વ્યાસ, બરાબર, આપણે જાણીએ છીએ કે પાઈ બરાબર પરિઘ ભાગ્યા વ્યાસ, અહીં સી અને ડી લખ્યું છે, બરાબર, એટલે એના અંગ્રેજી શબ્દો પરથી લીધેલું છે, સી એટલે સરકમફરન્સ પરિઘ અને ડી એટલે ડાયામીટર વ્યાસ, તો પરિઘ ભાગ્યા વ્યાસ એટલે સી ભાગ્યા ડી। હવે આપણને એમ થાય કે આ બે સંખ્યાઓનો ગુણોત્તર છે અને ગુણોત્તર છે માટે આ બંને સંખ્યાઓ સંખ્યાઓ છે, બંને સંખ્યા વાસ્તવિક સંખ્યાઓ છે, બંને સંખ્યાઓનો ગુણોત્તર એટલે કે સમ્ય સંખ્યા થાય અને આપણે એના માટે કદાચ 22/7 પણ લઈએ છીએ, એના માટે કઈ સંખ્યા લઈએ છીએ 22/7, બરાબર, પરંતુ આ જે સંખ્યા છે સી ભાગ્યા ડી બરાબર એટલે કે પાઈ, બરાબર, એ પાઈ તો આપણે કેવી લઈએ છીએ તો કે અસમ્ય સંખ્યા, આ તો બે સંખ્યાઓનો ગુણોત્તર છે, ગુણોત્તર આપણે સમ્ય કહીએ છીએ, આ બાજુ જે છે 22/7 લઈએ છે આને અને એને આપણે કેવી સંખ્યા છે સમ્ય સંખ્યા, પાઈ છે એ કેવી છે તો કે અસમ્ય, એટલે એક બાજુ અસમ્ય થાય છે બીજી બાજુ સમ્ય થાય છે, તો કે આ વિરોધાભાસ છે, તો કે આનો ઉકેલ શું? તો ખરેખર આપણે જો આને વિચારીએ થોડાક ઊંડા ઉતરીએ તો અહીંયા આગળ કોઈ પણ જાતનો વિરોધાભાસ નથી, બરાબર, કેવી રીતે? ઉદાહરણ તરીકે કારણ, બરાબર,
ઉદાહરણ તરીકે હું d બરાબર d ની કિંમત હું 1 લઉં છું, d એટલે શું? d એટલે શું? તો કે d એટલે વ્યાસ બરાબર. જો d ની કિંમત 1 લઉં બરાબર તો પાઈ બરાબર શું થશે? તો કે પાઈ બરાબર c ભાગ્યા d, પાઈ બરાબર c ભાગ્યા d. એમાં જો d ની કિંમત 1 મૂકી દઉં તો શું થઈ જશે? તો કે d બરાબર 1 મૂકું બરાબર તો શું થશે? પાઈ અને c બંને સરખા થઈ જશે, પાઈ અને c સરખા થઈ જશે. હવે જો વાસ્તવિક રીતે આપણે d બરાબર 1 એકમ એટલે કે એની જે ત્રિજ્યા છે વર્તુળની, એ વર્તુળની ત્રિજ્યા d એટલે વ્યાસ છે બરાબર. d એટલે વ્યાસ આપણે સેજ જોઈ લઈએ. આ વર્તુળ છે આપણું, એમાં આ જે છે આપણું કેન્દ્ર બરાબર, અને આ આખું જે છે શું છે? વ્યાસ. તો એની આ ત્રિજ્યા છે, એ ત્રિજ્યા કેટલી થશે? અડધી. અડધી એટલે કે 1/2, અથવા તેને બીજા શબ્દોમાં લખવું હોય તો શું લખાય? 0.5. દશાંશ અભ્યક્તિ લખ્યું તો કેવી રીતે લખાય? 0.5 બરાબર. તો હું ધારો કે 0.5 અથવા તો ત્રિજ્યાની 1/2 ત્રિજ્યા લઈ અને એક વર્તુળની રચના કરું, એકમ કોઈ પણ હોય, સેન્ટીમીટર લઉં, મીટર લઉં, ફૂટ લઉં બરાબર છે, કોઈ પણ એકમ લઈ અને એક એકમ નો વ્યાસ રાખું, એટલે સ્વાભાવિક છે કે ત્રિજ્યા મારી 0.5 થશે. તો 0.5 એકમની ત્રિજ્યા રાખીને એક વર્તુળની રચના કરું અને આ સી ની કિંમત શોધવાનો પ્રયત્ન કરું. આ સી ની કિંમત, ધારો કે આ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, તો અહીંથી હું આ જો સી ની કિંમત શોધવાનો પ્રયત્ન કરું તો એ સી ની કિંમત કેટલી આવે મારી? તો આ સી ની કિંમત મારી કેટલી આવશે? તો આ જે સી ની કિંમત છે બરાબર છે, એ મારી આવશે 3.1 જેવી આવશે, 3.1 જેવી આવશે. હવે આ તમે ખાલી એમને એમ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ આપણે પેલી અગાઉ ભણી ગયા વિપુલ દર્શિતા, ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ બરાબર. તો ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિથી હું સેજ આગળ વધુ. બે એક દશાંશ ચિહ્ન નહીં, આપણે દશાંશ ચિહ્ન પછી બે આંકડા જોઈએ. તો આપણે થોડાક એને આને ઝૂમ કરી, આને મોટું કરી અને પછી આને શોધવાનો પ્રયત્ન કરીએ. તો જો ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ આગળ વધીશ તો આ સંખ્યા મારી કેટલી આવશે? તો એક અંક હજી આગળ વધુ, તો કે 3.14 આવશે. હજુ એક અંક આગળ વધુ બરાબર, તો કે 3 અંક સુધી વધુ, તો કે 3.141 જેવી આવશે બરાબર. હજી મને સંતોષ નથી, હજી આનાથી આગળ વધુ છું બરાબર. તો મારી સંખ્યા કઈ આવશે? તો કે 3.1415 આવશે. કેટલા અંકો સુધી આપણે આગળ વધ્યા? તો કે 1, 2, 3, 4. તો કે દશાંશ ચિહ્ન પછી આપણે 1, 2, 3, 4 અંકો આગળ વધ્યા છે બરાબર છે. એટલે આને જો હજુ પણ હું વધારે આને ઝૂમ કરું અને હજુ પણ વધારે ક્રમિક વિપુલ દર્શાતે પદ્ધતિથી અને વધારે ઝૂમ કરીને આ સી ની નજીકની કિંમત શોધવાનો પ્રયત્ન કરું તો આગળ મારી પાસે શું આવશે? તો કે 9 બરાબર. 9 પછી આઈ થિંક 2 આવશે. તો આમ છેક અનંત સુધી આ સંખ્યાઓ ચાલી જશે. એટલે કે સી ની જે ચોક્કસ વેલ્યુ મળવી જોઈએ આપણને, સી ની ચોક્કસ વેલ્યુ મળવી જોઈએ, એ સી ની ચોક્કસ વેલ્યુ મળતી નથી બરાબર છે. અને આ જે વાત છે એ કદાચ આપણે કદાચ શું કે ભૂલથી શોધી કાઢીએ થોડી ઘણી નજીકની સંખ્યા બરાબર છે, પણ એ ચોક્કસ સંખ્યા ક્યારેય નથી મળતી મિત્રો બરાબર. આ આપણું આજની તારીખમાં પણ સુપર કોમ્પ્યુટર પણ આ કિંમત શોધી શક્યું નથી બરાબર. તો આ જે પાઈ છે એ પાઈ આપણો હંમેશા કેવો છે? તો કે પાઈ આ સંખ્યા છે એ હંમેશા કેવી છે? અસમ્ય સંખ્યા છે. પાઈ એ કેવી છે? અસમ્ય સંખ્યા. હવે વાત આપણી એ આવે કે પાઈ એ અસમ્ય છે, એટલે કે સી ભાગ્યા ડી પણ કેવો છે આપણો? અસમ્ય. સી ભાગ્યા ડી પણ કેવો છે આપણો? અસમ્ય. પણ આપણે ગણતરી થોડીક સરળ બને એટલા માટે છે ને સી ની ચોક્કસ વેલ્યુ લઈ લઈએ છીએ અને સી ની વેલ્યુ લઈ અને આપણે આગળ વધીએ છીએ. એટલા માટે આ જે રેશિયો છે ગુણોત્તર સી ભાગ્યા ડી, આ સી ભાગ્યા ડી નો આવો ચોક્કસ ગુણોત્તર આપણે કરીએ તો મોટે ભાગે સી ભાગ્યા ડી નો જે ગુણોત્તર છે એ સી ભાગ્યા ડી નો ગુણોત્તર આપણે 3.14 પછીના સંખ્યા મળ્યા કરે છે. આ રીતે એટલે આ જે સી ભાગ્યા ડી નો જે ગુણોત્તર છે આ રીતે અચળ મળે છે, અચળ મળે છે બરાબર. આ આગળ સંખ્યા ઘણા બધા આંકડાઓ છે તો અચળ મળે છે. એ અચળને આપણે પાઈ તરીકે ઓળખીએ છીએ અને એને સાદી ભાષામાં અથવા તો આપણા ગુણોત્તરના સંદર્ભમાં આપણે 22/7 કહીએ છીએ.
અને 22/7 ની કિંમત જયારે આપણે લખતા હોઈએ ત્યારે 22/7 નો તમે જો ભાગાકાર કરશો મિત્રો, બરાબર 22/7 નો આપણે ભાગાકાર કરીશું તો 3. આવો કઈક આવશે, 22/7 નો ભાગાકાર કરશો તો આ સંખ્યા આવશે, અને ફરીથી આ ઉપર 12 કરી દે એટલે કે આ સંખ્યાનું પછી વારંવાર પુનરાવર્તન થતું રહેશે. તો આ સંખ્યા કેવી છે, તો કે આ સંખ્યા સમ્ય છે, 22/7 કેવી છે, સમ્ય. પણ જયારે આપણે પાઈ ની વાત કરતા હોય તો પાઈ હંમેશા કેવો છે, અસમ્ય સંખ્યા છે, બરાબર. કેમ, તો આપણે એનું કારણ એ થોડુંક સમજી લીધું અને ડિટેલમાં બહુ લેતા નથી વિશેષ, બરાબર. પણ એનો મુખ્ય મુદ્દો છે કે જો ડી ની કિંમત આપણે 1 લઈએ તો પાઈ બરાબર સી થાય, અને એ પ્રમાણે જો આનો આ જે સરકમફરન્સ છે, પરિઘ જે છે, એ પરિઘ માપવાનો પ્રયત્ન કરીએ તો પરિઘ જો 1 દશાંશ સ્થળ સુધી માપવાનો પ્રયત્ન કરીએ તો 3.1 આવે. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ આપણે આગળ ને આગળ વધતા જઈએ તો આ રીતે આગળ ને આગળ સંખ્યા આપણને મળતી જાય છે, અને આ સંખ્યા છેક અનંત સુધી ચાલી જાય છે, અને એ પણ કેવી છે, પુનરાવર્તિત થતી નથી. તો એટલા માટે આ જે સંખ્યા છે એટલે કે આપણો પાઈ છે, એ પાઈ કેવો છે, અસમ્ય સંખ્યા કહેવાય છે. અને ફરીથી સ્પષ્ટતા કરું છું મિત્રો કે આ જે બાબત છે, આજ દિન સુધીમાં સુપર કોમ્પ્યુટર પણ આની કિંમત શોધી શક્યું નથી. તો આ આપણો ત્રીજો પ્રશ્ન થયો મિત્રો. હવે આપણે આગળ વધીએ ચોથા પ્રશ્ન તરફ. આનો દાખલો જોઈએ આપણે, સ્વાધ્યાય 1.5 ચોથો દાખલો, વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે આપણે પાઠ 8 માં આની ચર્ચા કરી લીધી છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવા, એટલે અહીંયા આગળ આપણે એની ચર્ચા કરતા નથી, બરાબર. તમે પાઠ આપણો જે વિડીયો છે એમાં 8મો પાઠ જોઈ લેશો તો આમાં તમને વર્ગમૂળમાં 9.3 બતાવેલું છે. આપણે આગળ વધીએ, 5મો પ્રશ્ન, આપેલ સંખ્યાઓના છેદનું સમ્યકરણ કરો, બરાબર. સમ્યકરણ કરવાનું છે એટલે શું કરવાનું છે કે વર્ગમૂળમાં જે સંખ્યા છે આપણી, આ છેદમાં જે સંખ્યા છે, આ છેદમાં આપણને જે સંખ્યા આપેલી છે, વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 7 ઓછા 2, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6, આ જે છેદમાં સંખ્યા આપેલી છે એ છેદમાં આપણને વર્ગમૂળમાં સંખ્યાઓ આપેલી છે જેને કર્ણી તરીકે પણ ઓળખવામાં આવે છે, કે વર્ગમૂળમાં 7 એને કર્ણી, આ ચિહ્ન જે છે એને કર્ણી આપણે વર્ગમૂળ કહીએ છીએ. ઘનમૂળ પણ આવે, ચતુર્થમૂળ પણ આવે, પંચમૂળ પણ આવે, તો આ જે ચિહ્ન છે એને કર્ણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે કર્ણી છે છેદમાં એને આપણે દૂર કરવાની છે. કેવી રીતે દૂર કરીશું જોઈએ મિત્રો. પહેલો પ્રશ્ન, તો કે 1/7, 1/7 એટલે કે 1/7, એ તો બરાબર છે. હવે શું કરીશું, તો ધારો કે છેદમાં એક જ સંખ્યા હોય તો શું કરીશું, તો જે સંખ્યા છે એ જ સંખ્યા વડે આપણે ઉપર નીચે ગુણી લઈએ, એ જ સંખ્યા વડે આપણે ઉપર નીચે ગુણી લઈએ. ઉપર નીચે ગુણી લઈએ તો શું થશે, તો કે 1/1 × 7, 1 ની સાથે કોઈ પણ સંખ્યા ગુણીએ, સંખ્યા પોતે જ રહે. વર્ગમૂળમાં જો સંખ્યા હોય તો બંને સંખ્યાઓનો શું થાય, ગુણાકાર. અથવા તો બીજી રીતે આપણે વિચારીએ, બરાબર, તો વર્ગમૂળમાં 7 એટલે વર્ગમૂળમાં 7 બે વખત છે ગુણાકાર એમનો, તો વર્ગમૂળમાં 7 નો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ બંને સાથે આવે તો આ બંને શું થશે, નીકળી જશે, સંખ્યા પોતે રહેશે. તો શું આવશે આપણી પાસે, વર્ગમૂળમાં 7/7, બરાબર છે. આગળ વધીએ, બીજો દાખલો, તો 1/7 × 6, અહીંયા આગળ એક સંખ્યા હતી તો એ જ સંખ્યા વડે આપણે ઉપર નીચે ગુણી લીધા, પણ અહીંયા આગળ એક સંખ્યા નથી, અહીંયા આગળ આપણને વર્ગમૂળમાં 7 − 6 આપેલા છે. તો અહીં શું કરવાનું, તો અહીં જે છેદમાં જે કર્ણી છે, કે છેદમાં જે સંખ્યા છે એને દૂર કરવા માટે એની અનુબદ્ધ કર્ણી વડે આપણે ઉપર નીચે ગુણવું પડે. અનુબદ્ધ કર્ણી એટલે કઈ કર્ણી, તો અહીં માઇનસ હોય તો આપણે શું કરી દેવાનું, પ્લસ. આનું વિરોધી ચિહ્ન લઈ લેવાનું, આ જે ચિહ્ન છે એનું વિરોધી ચિહ્ન, અહીં પ્લસ હોય તો આપણે શું લેવાનું, માઇનસ. સંખ્યા એની રાખવાની, સંખ્યા આપણે એની રાખીશું, સંખ્યા બદલીશું નહીં, બરાબર છે. એટલે સંખ્યા આની જ રાખીશું, બરાબર. પણ આ જે ચિહ્ન છે એ ચિહ્ન માઇનસ છે તો પ્લસ લઈશું, પ્લસ હોય તો માઇનસ લેવાનું. શું કરીશું, તો કે સોરી, વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 / વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. આવું કેમ કર્યું એ હવે આગળના સ્ટેપમાં આપણને ખબર પડશે. 1 ની સાથે આનો ગુણાકાર એટલે એ સંખ્યા પોતે જ રહેશે, તો વર્ગમૂળમાં 7/6
એક ગુણ્યા આ સંખ્યા, એટલે એ સંખ્યા પોતે જ રહેશે. બરાબર, આ બે નો ગુણાકાર, આ બે નો ગુણાકાર એટલે ફરીથી પાછા આપણે આવી જાવ સૂત્ર ઉપર. બરાબર, તો સૂત્રોમાં આપણે જોયું હતું એક કૌંસમાં માઇનસ હોય બીજા કૌંસમાં પ્લસ હોય તો આપણે શું લખીએ છીએ, તો કે એ વર્ગ માઇનસ બી વર્ગ. બરાબર છે, પહેલો પદ ઓછા બીજું પદ, પહેલું પદ ઓછા બીજું પદ, બીજા કૌંસમાં પહેલું પદ વત્તા બીજું પદ. બરાબર, આવું હોય તો આપણે શું કરીએ છીએ, બરાબર, તો આવું હોય તો આપણે શું કરીએ છીએ, તો કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો અહીંયા આગળ પણ આપણે જોઈએ તો પહેલું પદ ઓછા બીજું પદ બીજા કૌંસમાં એટલે કે ગુણ્યા પહેલું પદ વત્તા બીજું પદ, તો આપણે શું કરીશું, પહેલા પદનો વર્ગ, પહેલું પદ એટલે કયું, તો કે વર્ગમૂળમાં સાત નો વર્ગ ઓછા બીજું પદ કયું છે, વર્ગમૂળમાં છ, તો કે એનો વર્ગ. સાદરૂપ, વર્ગમૂળમાં સાત વત્તા વર્ગમૂળમાં છ ભાગ્યા સાત નો વર્ગ. બરાબર છે, વર્ગમૂળમાં સાત નો વર્ગ, તો ફરીથી પાછું વર્ગમૂળ નો વર્ગ આવે તો વર્ગમૂળ અને વર્ગ બંને નીકળી જશે, તો સંખ્યા પોતે આવશે, તો કે સાત. એ જ રીતે અહીંયા આગળ કેટલા આવશે, છ, સાત ઓછા છ એટલે કેટલા, તો કે સાત ઓછા છ એટલે એક, છેદમાં એક લખીએ કે ના લખીએ કોઈ ફેર પડતો નથી. તો આપણો જવાબ શું લખીશું આપણે, તો કે વર્ગમૂળમાં સાત વત્તા વર્ગમૂળમાં છ, વર્ગમૂળમાં સાત વત્તા વર્ગમૂળમાં છ, તો આપણો જવાબ થઈ ગયો. મિત્રો આગળ વધીએ, એ જ રીતે આ દાખલામાં એના જેવો જ દાખલો છે, પણ અહીં આપણને જેમ માઇનસ આપેલું હતું અહીંયા આગળ આપણને શું આપ્યું છે, પ્લસ. બરાબર, તો શું કરીશું, તો કે એક ભાગ્યા વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં બે, અનુબદ્ધકરણી વડે ગુણીશું. એટલે શું, તો કે આ સંખ્યા છે એ સંખ્યા એની રહેશે, આ ચિહ્ન ખાલી બદલાશે, ચિહ્ન પ્લસ છે તો આપણે શું લઈ લેવાનું, માઇનસ. તો ઉપર નીચે વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમૂળમાં બે છેદમાં વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમૂળમાં બે, એના બરાબર એકની જોડે આનો ગુણાકાર. આગળના દાખલામાં કરીએ જ રીતે, બરાબર, સંખ્યા એની રહેશે, એ પ્લસ બી, એ માઇનસ બી, ફરીથી. બરાબર છે, કેમ અનુબદ્ધ કરણી વડે ગુણીએ છીએ આપણને ખ્યાલ આવવો જોઈએ. બરાબર, કારણ કે આપણે વર્ગમૂળ દૂર કરવા છે, વર્ગમૂળ ક્યારે દૂર થાય, તો એના ઉપર વર્ગ હોય તો. બરાબર, તો વર્ગ ક્યારે આવે છે, કયા સૂત્રમાં આવે છે, તો આપણે જાણીએ છીએ એક કૌંસમાં પ્લસ હોય અને બીજા કૌંસમાં માઇનસ હોય તો જ વર્ગ દૂર થાય. બરાબર, તો એટલા માટે આપણે એ વત્તા બી અને એ માઇનસ બી એ પ્રમાણે જોઈએ, તો પહેલા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં પાંચ નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં બે એનો વર્ગ, તો એના બરાબર શું થશે, તો કે વર્ગમૂળમાં પાંચ માઇનસ વર્ગમૂળમાં બે છેદમાં બરાબર, ને નીચે બરાબર લખવાનું હું માત્ર વ્યવસ્થાના ભાગરૂપે સાઈડમાં લઉં છું. બરાબર, આપણે બરાબર ની નીચે બરાબર આવવું જોઈએ. બરાબર, આ ધ્યાન રાખજો, વર્ગમૂળ નો વર્ગ તો સંખ્યા પોતે જ, ફરીથી વર્ગમૂળ નો વર્ગ તો સંખ્યા પોતે જ. હવે આપણને પણ ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે, પાંચ ઓછા બે એટલે કેટલા, તો કે ત્રણ. બરાબર, તો શું આવશે, ત્રણ, આ આપણો જવાબ થઈ ગયો મિત્રો. બરાબર, છેલ્લો દાખલો, એક ભાગ્યા વર્ગમૂળમાં સાત ઓછા બે, તો એક ભાગ્યા વર્ગમૂળમાં સાત ઓછા બે, અહીંયા આગળ પણ એ જ રીતે કરીશું. શું કરીશું, તો ગુણ્યા આ જે કરણી છે એને અનુબદ્ધ કરણી વડે ગુણી કાઢીએ, તો વર્ગમૂળમાં સાત વત્તા બે અને અહીં પણ વર્ગમૂળમાં સાત વત્તા બે, એકની સાથે આ સંખ્યા ગુણાય એટલે સંખ્યા પોતે જ રહેશે, છેદમાં એ વત્તા એ ઓછા બી અને એ વત્તા બી. બરાબર, એક કૌંસમાં માઇનસ બીજા કૌંસમાં પ્લસ, તો શું થશે, પહેલા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, એના બરાબર શું આવશે, તો કે વર્ગમૂળમાં સાત વત્તા બે છેદમાં વર્ગમૂળ નો વર્ગ એટલે સંખ્યા પોતે, સાત ઓછા સાત ઓછા બે નો વર્ગ કેટલા થશે, ચાર. ફરીથી બરાબર વ્યવસ્થાના ભાગરૂપે હું સાઈડમાં લઉં છું, ધ્યાન રાખજો મિત્રો, આપણે બરાબર ની નીચે જ બરાબર કે આગળ પદ વધારવાના. તો વર્ગમૂળમાં સાત વત્તા બે
છેદમાં 7માંથી 4 જાય, કેટલા વધશે મિત્રો? 3. તો આ આપણો જવાબ થયો. તો આ રીતે સ્વાધ્યાય 1.5 એનો 5મો દાખલો અહીં પૂરો થાય છે, અને આ સાથે આપણું સ્વાધ્યાય 1.5 પણ પૂરું થાય છે મિત્રો.